ઘરે ચંપાકલી કે પછી ચકરી ગાંઠિયા બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ અને કપના માપથી 2.5 કપ એટલે કે 2 કપની ઉપર 1/2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો મેં અહીંયા ચણાની દાળમાંથી દળાવેલો ઘરનો ચણાનો લોટ લીધેલો છે. બસ તેને છાણીથી સારી રીતે ચાળી લીધેલો છે. તો હવે લોટના સેન્ટરમાં આ રીતના થોડો ખાડો કરી લઈએ. તો હવે ગાંઠિયાને ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવવા તેલ અને પાણીનું મિક્સર બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ અને 100 ml જેટલું તેલ લીધેલું છે. સાથે મેં તેટલા જ પ્રમાણમાં એટલે કે 1/2 કપ અને 100 ml જેટલું પાણી લીધેલું છે. હવે મસાલામાં મેં અહીંયા 1 ચમચી જેટલા મરીને હાથ કચરા ક્રશ કરી લીધેલા છે, સાથે 1 ચમચી જેટલો અજમો, સાથે મેં 1/2 ચમચી જેટલો ગાંઠિયાનો સોડા લીધેલો છે. તો આ રીતનો સોડા તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જશે. અને જો ના મળે તો તમે 1/2 ચમચી જેટલો પાપડખાર કે પછી 1/2 ચમચી જેટલો ખાવાનો સોડા પણ લઈ શકો છો. હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આ રીતના વિસ્કરની મદદથી બધી જ વસ્તુને 2 મિનિટ માટે ફેટી લઈએ. તો અહીંયા તમે વિસ્કરની જગ્યાએ હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો આપણું તેલ અને પાણીનું મિક્સર સારી રીતે ફેટાઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે સોડા એક્ટિવેટ થવાને લીધે મિક્સર આ રીતનું ફ્રોથી અને સફેદ થઈ ગયું છે, જે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે તૈયાર કરેલા મિક્સરને લોટના સેન્ટરમાં એડ કરી દઈએ. આને લોટને મિક્સર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણો લોટ મિક્સર સાથે સારી રીતે મિક્સ થઈને આ રીતનો બંધાઈ ગયો છે. તો હવે તૈયાર થયેલા લોટમાંથી આપણે એક રેગ્યુલર અને એક મેથીવાળા ચંપાકલી ગાંઠિયા બનાવશું, એટલે લોટના 2 ભાગ કરી લઈએ. તો હવે પહેલા ભાગમાંથી રેગ્યુલર ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે આપણે લોટને મસળવાનો છે. તો મેં અહીંયા થોડું પાણી લીધેલું છે, તેમાંથી ફક્ત 1 ચમચી જેટલું પાણી એડ કરીને લોટને સારી રીતે મસળતા જઈએ. તો ગાંઠિયાના લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે તેને સારી રીતે મસળવાનો છે. મસળેલા લોટમાંથી ગાંઠિયા એકદમ ફરસા અને ખાવામાં સોફ્ટ બને છે. તો લગભગ 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે મસળીને પહેલા કરતા થોડો સોફ્ટ થઈ ગયો છે. તો લોટને આ રીતના મસળવા માટે મારે ફક્ત 2 મોટી ચમચી જેટલા જ પાણીની જરૂર પડેલી છે. તો હવે મસળેલા લોટને ભેગો કરવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે. હવે લોટને હાથમાં લઈ અને ભેગો કરી લઈએ. તો આપણો લોટ સારી રીતે ભેગો થઈ ગયો છે અને મસળેલા લોટને પહેલા લોટ સાથે કમ્પેર કરીએ તો લોટનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે. મસળવાને લીધે તે પહેલા કરતા થોડો સોફ્ટ પણ થઈ ગયો છે, જે ગાંઠિયા બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે ચંપાકલી ગાંઠિયાને પાડવા માટે મેં આ 3 ઓપ્શન રાખેલા છે, જેમાં સૌથી પહેલા બજારમાં આ રીતના ચંપાકલી ગાંઠિયા માટેનો જારો મળતો હોય છે. તો આ જારો 1 નંબરનો છે, જેમાં ગાંઠિયા માટેની આ રીતની ડિઝાઇન આવેલી હોય છે. તો આ રીતનો જારો તમને કોઈ પણ વાસણવાળાની દુકાને ખૂબ જ સહેલાઈથી મળી જશે. અને જો તમારી પાસે આ રીતનો જારો ના હોય તો સેવ પાડવાના મશીનમાં આપણે જેનાથી ચકરી પાડતા હોય તે આ રીતની સ્ટાર શેપની ચકરીથી આપણે ચકરી ગાંઠિયા કે પછી ચંપાકલી ગાંઠિયા બનાવી શકશું. અને જારો કે મશીન ના હોય તો આ રીતની કોઈ પણ કોથળીમાં તમે લોટને ભરીને કોથળીને આગળની બાજુથી કાપીને પણ ગાંઠિયા બનાવી શકો છો. તો હવે ગાંઠિયાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે જારાને આ રીતના કડાઈ ઉપર રાખી દઈએ અને ગેસની ફ્લેમ લો કરી દઈએ. હવે જારાના ઉપરના ભાગ ઉપર લોટ ચોટે નહીં તેના માટે 1/2 ચમચી જેટલું તેલ એડ કરીને તેને જારા ઉપર લગાવી દઈએ. તો હવે લોટને જારા ઉપર રાખી દઈએ.
અને હાથની હથેળીના આ ભાગથી લોટને આગળની બાજુએ ઘસતા જઈએ. તો તમે જોઈ શકો છો કે હું હથેળીની મદદથી લોટને આગળની બાજુએ લેતી જાઉં છું અને ફરી પાછી હથેળીને ઉપાડીને તે જગ્યાએથી લોટને પાછળથી આગળની બાજુએ ઘસતી જાઉં છું. તબળો બધો જ લોટ ઝારાની મદદથી તેલમાં એડ થઈ ગયો છે. હવે ઝારાને આ રીતના થપ થપાવી લઈએ જેથી ગાંઠિયા તેલમાં પડી જાય. તબળા બધા જ ગાંઠિયા તેલમાં પડી ગયા છે. શરૂઆતમાં આપણે ગાંઠિયાને પલટાવવાની કે ચમચો અડાડવાની જરા પણ જરૂર નથી. મીડિયમ ગેસની ફ્લેમ પર ગાંઠિયાને થોડા તળાવા દેવાના છે. જો આપણે ગાંઠિયાને પલટાવવાની ઉતાળ કરશું તો તે તૂટી જશે. તો લગભગ 2-3 મિનિટ પછી આપણા ગાંઠિયા નીચેની બાજુથી થોડા તળાઈ ગયા છે. હવે ઝારાની મદદથી તેને બંને બાજુ હળવે હાથે ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ગાંઠિયાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. વધુ પડતી લો કે વધુ પડતી હાઈ નથી રાખવાની. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ગાંઠિયા ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે અને મીડિયમ ગેસની ફ્લેમ પર તે અંદરથી પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. સાથે શરૂઆતમાં આપણે ગાંઠિયાને જ્યારે તેલમાં એડ કર્યા હતા ત્યારે તેલમાં એકદમ બબલ્સ થતા હતા, જે હવે ઓછા થઈ ગયા છે. મીન્સ આપણા ગાંઠિયા સારી રીતે તળાઈ ગયા છે. તો હવે તળાયેલા ગાંઠિયાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો આપણા એકદમ બજાર જેવા ઝંપાકલી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે ઝારા વગર ગાંઠિયાને પાડવા માટે મેં અહીંયા ચકરીને મશીનમાં ફિટ કરીને તેમાં લોટને ભરી લીધેલો છે. હવે તેને ગરમ તેલ ઉપર આ રીતના ફેરવતા જઈને ગાંઠિયાને પાડી લઈએ. તો 2 મિનિટ પછી આપણા ગાંઠિયા નીચેની બાજુથી થોડા તળાઈ ગયા છે. હવે તેને ઝારાની મદદથી પલટાવતા જઈને ક્રિસ્પી કરી લઈએ. તો ચકરીથી પાડેલા આ ગાંઠિયાને આપણે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર જ તળવાના છે જેથી તે અંદરથી એકદમ સારી રીતે કૂક થાય અને જરા પણ કાચા ન રહે. તો તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એટલા ફરસા છે કે તળતી વખતે તે તેલમાં તૂટી જાય છે. તો આપણા ગાંઠિયા બહારની બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને ઝારામાં લઈ લઈએ. તો ઘરમાં રહેલી ચકરીની મદદથી પણ આપણે એકદમ ટેસ્ટી ગાંઠિયા બનાવી શકીએ છીએ. છેને બનાવવા એકદમ સહેલા. તો હવે ગાંઠિયાને બીજી ફ્લેવરમાં બનાવવા માટે આપણે વધેલા લોટમાં ફરી પાછું થોડું થોડું પાણી એડ કરતા જઈને તેને મસળી લઈએ. તો 2-3 મિનિટમાં તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે મસળાઈ ગયો છે અને તેનો કલર પણ પહેલાં કરતાં બદલાઈ ગયો છે. તો હવે આ ગાંઠિયાને મેથીની ફ્લેવર દેવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલા મેથીના પાનને ઝીણા કટ કરી લીધેલા છે. તો અહીંયા આપણે ફક્ત પાનનો જ ઉપયોગ કરવાનો છે, ડાળીના ભાગને નથી લેવાનો. સાથે પાનને પણ ઝીણા ઝીણા સુધારી લેવાના છે જેથી તે એકદમ સહેલાઈથી ચકરી કે ઝારામાંથી નીકળી જાય. હવે મેથીને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણી મેથી લોટમાં સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે લોટને ભેગો કરવા માટે મેં ફરી પાછા હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. હવે લોટને હાથમાં સારી રીતે ભેગો કરી લઈએ. તો મેથીની ફ્લેવર સાથે આપણો લોટ સારી રીતે મસળાઈને ગાંઠિયા માટે તૈયાર થઈ ગયો છે. તો હવે ગાંઠિયા પાડવા માટે મેં ગરમ તેલ ઉપર ઝારાને થોડા તેલથી ગ્રીસ કરીને રાખી દીધેલો છે. હવે તેની ઉપર લોટને રાખી દઈએ અને હવે હાથની હથેળીની મદદથી લોટને ઘસતા જઈને ગાંઠિયાને પાડી લઈએ. તો આપણો બધો જ લોટ સારી રીતે એડ થઈ ગયો છે. હવે ઝારાને આ રીતના થપથપાવી લઈએ જેથી ગાંઠિયા તેલમાં એડ થઈ જાય અને હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ગાંઠિયાને ક્રિસ્પી તળી લઈએ. તો આ ગાંઠિયાને પણ આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ તળવાના છે જેથી તે એકદમ સારી રીતે કૂક થાય. તો આપણા ગાંઠિયા સારી રીતે તળાઈ ગયા છે. હવે તેને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો પહેલાં ક્યારેય ન બનાવ્યા હોય તેવા ટેસ્ટી મેથીની ફ્લેવર સાથે ચંપાકલી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે. તો 2 અલગ ફ્લેવરમાં ફરસાણવાળાની દુકાન જેવા ચંપાકલી કે પછી ચકરી ગાંઠિયા બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.